સૌથી પહેલા સરસ મજાનું એક ગીતડું ગીતડું છે તો ગાવાની વાત કરી છે હે ને અને આ ચિત્ર જે છે એ તમને ખબર હશે ગીલી દંડાનું ચિત્ર છે હે આ ચિત્ર કેનું છે ગીલી દંડાનું ચિત્ર છે તો આવું સરસ મજાનું એક ગીત કે જેની અંદર રમત વિશે વાત કરેલી છે

ધમાલ મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ હુતુતુતુ 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 હુતુતુ હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું બારે મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ હુતુતુ હુતુતુ હુતુતુતુ

હારવા કે જીતવા માટે નહીં પણ ફક્ત રમવા માટે રમવાનું હોય હેને અને સૌ સૌની રમતો હોય ને કોઈ બાકી રહેતું ન હોય હુતુ એવી રમત છે કે જેની અંદર બધા જ ઇન્ક્લુડ થઈ શકે જો આગળ તમને ચિત્ર આપ્યું હતું આ ચિત્ર જે છે એ ગીલી દંડાનું છે એને આ સંતોડિયાનું છે હે ને સંતોડિયું જેને કહી શકાય ન હોય આમ સાત પછી રીતે ગોઠવવાના હોય પછી બોલ ફેંકવાનો હોય એટલા પડે ને પછી બધા આવે એ પેલા એને આ ગોઠવી દેવાના હોય ને એવી ગેમ રમતા હશો તો અહીંયા શું છે કે તમે હુતુ વિશે શું જાણો છો કહો જોઈ શું હોય તો કે હું ઓફકોર્સ એક પ્રાચીન રમત છે મતલબ હે ને જે છે એની અંદર શું હોય તો કે મેદાનની જરૂર હોય અને મોટે ભાગેમાં શું હોય તો કે સાત ખેલાડીઓ એક ટીમમાં હોય ને બીજી ટીમમાં કેટલા હોય તો કે સાત ખેલાડીઓ હે અને પછી જે છે શું હોય તો કે એક ટીમ ના ખેલાડી જે છે એ બીજી ટીમ ના ખેલાડીઓ તરફ જાય અને શું બોલતો જાય રસ્તામાં તો કે કબડ્ડી કબડ્ડી કબડી 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 હું તું 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 એવું કઈ પણ બોલતો જાય અને જે કોઈ સામેવાળી ટીમના ખેલાડીને સ્પર્શ કરે અને પછી ફરીથી જો પોતાની જે મિડલાઈન છે મધ્યરેખા એમાં એને સ્પર્શી લે એટલે કે અડી લે તો એ ટીમને એક પોઈન્ટ મળે હે ને એક અંક મળે અને પછી આવી રીતે કન્ટિન્યુ પોઈન્ટ મળતા રહે અને જે ટીમને વધારે પોઈન્ટ મળ્યા હોય તો એ વિનર થાય વિજેતા થાય અને પછી રમત પૂરી થાય તો અહીંયા જે છે શું છે ઉપરના ચિત્ર જોઈ અને રમત ઓળખો શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી અને તેના વિશે બે બે વાક્ય લખો તો અહીંયા આપણે પેલા જ વાત કરી હતી કે ફક્ત પહેલું ચિત્ર જે છે કેનું છે 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 તો કે જે જે એ બહુ જૂની રમત છે એ ભાગે આજે પણ ઘણા એવા જગ્યા છે કે જ્યાં ગીલી દંડો રમાય છે અને આમાં જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો બાળકો રમી શકતા હોય અને પણ ખાસ શું ધ્યાન રાખવાનું કે ગીલી જે છે એ એવી રીતે રમતા હોય દંડા થી તો એમ આંખમાં ના લાગી જાય એનું ધ્યાન રાખવું પડે હેને ને બીજું આ શું છે સંતોડિયું તો સંતોડિયું આપણે વાત કરીએ એમ શું હોય તો કે નાના નાના આવી રીતે પથ્થર હોય સપાટ એટલે કે સીધા હોય ને ટાઇલ્સ બી લઈ શકાય તૂટેલી ટાઇલ્સ હોય રીતે તો એક પછી એક આમ એની ઉપર ગોઠવવામાં આવતા હોય અને જે છે એ પથ્થર તો દડો હોય ને અમે તો દડા રમતા પથ્થર નહીં પણ દડો હોય ને એને આમ ફેંકવાનો એટલે એ જ્યારે એ પાડી નાખે ને પછી ફરીથી જે છે એ ગોઠવવાનો પ્રયત્ન કરે ને ત્યારે જો બોલ લાગી જાય તો એ આઉટ થઈ જાય એમ તો આ રમવાની બહુ મજા આવી જાય હવે અહિયાં ઉપરના ચિત્ર જોઈ અને રમત ઓળખો તો અહિયાં જે છે આપણે બંને ચિત્ર ઓળખી લીધા કે ફર્સ્ટ જે છે ગીલી દંડો છે બીજું છે એ સંતોડિયું છે હવે જુઓ શું છે અહિયાં એક્ટિવિટી તો કે ચહેરા ઉપર જુદા જુદા ભાવ લાવી અને ફોટો એટલે કે સેલ્ફી પાડવાનો અભિનય કરો પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે તે ધ્યાનથી સાંભળો સેલ્ફી હે આજકાલ તો આપણે બહુ જ લેતા હોઈએ છીએ સેલ્ફી તો ચલો ચલો અલગ અલગ પ્રકારના મોઢા બનાવો અને એક્ટિંગ કરવાની છે કે જાણે તમે સેલ્ફી લેતા હોય હમ ક્લિક 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 હે ને તો લાનો હાય અલગ અલગ પ્રકારના ચહેરા બનાવીને ફોટો પોઝ પોઝ જેને કહેવાય ને કે રાખેના ફોટા પાડતા હોય તો એવો એક્ટિંગ કરવાની છે હવે શું છે સરસ મજાની વાર્તા છે કે જેનું નામ છે મારદડી માસ્ટર તો અહીંયા જે છે એ અલગ અલગ જે છે એ પલક અને રુદ્રની વાત છે કે જે તેમના દાદા દાદી એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ સાથે વાતો કરે છે એ અહીંયા ધ્યાનથી સાંભળવાનું છે હે ને આપણે અહીંયા ભણશું શું છે અહીંયા પલક કહે આ મેચ માં તો આપણે જીતી જવાના એટલે કોઈ પણ મેચ થતો હશે જીતી ગયેલા પલક કહે એમ નઈ દાદા આપણી ટીમ જીતી હતી દાદા કહે આપણી ટીમ એટલે હું પણ હું પણ ટીમમાં હતો એમ આપણી એટલે ઓફકોર્સ દાદા એવો એવું વિચારે છે કે હું કઈ ની વાત કરો છો

જે છે અત્યારે કેવું થઈ ગયું છે કે બહુ ઓછું રમે છે હેને આપણે મોબાઈલ એન્ડ ટીવી ને ગેજેટ્સ કોમ્પ્યુટર ને લેપટોપ ને એ બધામાં ગેમ રમવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે આવી સતોડિયું ને હેને ગિલ્લી દંડો ને કબડ્ડી ને બેટ ને ખો ને એવી રમતો બહુ ઓછી રમીએ છીએ અને જો તમે સરસ મજાની રીતે રમતા હોય આવી રમતો તો બહુ સરસ હે ને મારા તરફથી ત્રણ ક્લેપ તમારા માટે જો તમે આવી રીતે આઉટડોર ગેમ પણ રમતા હોય તો

આની પહેલાના ચેપ્ટર ની અંદર નદી પર્વત ગેમ શીખવાડી હતી. હે ને? નદી પર્વત યાદ છે ને? કે નદી જોઈએ કે પર્વત પછી કયો કયો કલર એવી રીતે ઘણી બધી games આપણે મતલબ એવી રીતે પહેલા રમતા. તો રુદ્ર અને પલક કહે એક સાથે હે 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 તમે રમતા હતા શેરીઓમાં જઈને? દાદી કહે નહીંતર શું તમારી જેમ ઘર કૂકડી થઈને રહેતા હોઈશું? શું કહે છે કે ઘર કૂકડી એટલે કે ઘરમાં જ થોડી ના અમે રહેતા એમ આવી રીતે તો શેરીમાં રમત રમતા એ સમયમાં તો મોબાઈલ કે ટીવી કે એવું કશું હતું નહીં એને અને સરસ મજાની આવી રીતે રમતો રમતા જે હાથ વગી આવે જરૂરી નહીં કે ક્રિકેટ ને ફૂટબોલ ને એવી જ ગેમ હોય દાદા કહે બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી રમતો એ દેશી રમતો રમવાની એમ આપણે આ બધી દેશી રમતો છે એમ પલક મોઢું બગાડીને કે એવું જૂનું રમવામાં શી મજા આવે દાદી કહે અલી રમ્યા વગર તું આવું કેમ કહે છે? એકવાર રમ રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી સાચી વાત છે ને આપણે ઓલું ના હોય તમને ભાવતું ના હોય તો મમ્મી એમ કે તું ચાખ તો ખરી તને ખબર પડશે તો પછી હે ને તો એવી રીતે અહીંયા જે છે એ રમ્યા વગર જ મોઢું બગાડે કે હોય એમાં થોડી મજા આવતી હશે કે એવું થોડી ના હોય રમમે તો ખબર પડે ને સાચી વાત છે દાદીની હું ભી એગ્રી છું દાદી સાથે તમારી ફેવરેટ રમત કઈ છે તમે પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેમ કે મારી ફેવરેટ રમત જે છે બેડમિન્ટન છે હેને ને તો તમારી રમત કઈ છે તમારે મને કહેવાનું છે કે મેમ દંડો ગમે છે મેમ કબડ્ડી ગમે છે કે પછી તમને ખો ખો ગમતો હોય કે ટેબલ ટેનિસ કે તમને શું ગમે છે ક્રિકેટ તો હશે જ ગમતું હે ને તો તમારે મને કહેવાનું છે કેશો ને મને તો અહિયાં જે છે તો કે કે આપણે રમતો રમીએ તો ખબર પડે ને મજા આવે છે કે નથી હે ને જેમ કે મને બહુ મજા આવે બેડમિન્ટનમાં કેટલો ટાઈમ જોતો રહે એની ખબર જ ના પડે તો રુદ્ર કહે તો તો અમને પણ દેશી રમતો શીખવો ને કે અમને શીખવો ને આવી દેશી રમતો એમ જે નામ લીધા એના દાદા કહે ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચશ્કો લાગી જશે એટલે બહુ પછી આમ એમને કહેવાય ને કે આપણને મજા પડી જશે એમ માર દડીની રમતમાં તો હું એકકો હતો એટલે હું એમ હોશિયાર હતો એમ મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી એના દાદા કહે છે હા

મારેલો દડો મને વાગેલો હતી તો એમ નિશાન એક વાર આ મોલું કરે તો એમ પાડી જ દે એમ પલક કહે દાદાની મુચ ઉપર હાથ પેરવીને તો તો એ છોકરી માસ્ટર ગણાય તમે નહીં સાચી વાત છે હે ને રુદ્ર કહે કોણ હતી એ છોકરી દાદુ માસ્ટર ને પણ હરાવી જાય એવી તાકોડી જોઈ લો દાદા દાદી માસ્ટર તો તમે જ કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા દાદા કહે હાર્યા ન કહેવાય હવે કેમ કે જે દડો વાગે એ પણ મારનાર નો સાથીદાર બની જાય અને પછી એ બંને ભેગા થઈ અને બીજાને દડો મારે અને એમ રમત આગળ ચાલે અમે આવી રીતે સાંકડી રમતા કે સાંકડી માં કેવું હોય ખબર છે મતલબ એ રીતે પકડ સાંકડી કેવું કોઈ નામ હતું એક્ઝેટ સાંકડી તો મને યાદ છે કે એકને પકડવાનો પછી જેને પકડી લઈએ ને એ બી આપણી સાથે હોય મતલબ બે હાથ પકડીને પછી પાછા બીજાને પકડવા જાય પછી એ પાછું ત્રણ થઈ જાય ચાર થઈ જાય એમ એવી રીતે આમ લાંબુ લાંબુ લાઈન થતી જ રહે એમ એવી રીતે અહીંયા ભી એવું છે કે જેને દડો લાગી જાય એની ટીમ માં બની જાય એમ એવી રીતે સાથીદાર બની જાય પલક કહે દાદાજીની જીવન ભરની સાથીદાર

કોઈ કોઈ માસ્ટર કહે કે ભાઈ મને છોકરી એ દડો મારેલો ને વાગ્યો હતો આ વાત મને બઉ નવાઈ લાગી કારણ કે માસ્ટરને બી પરાસ્ત કરી શકે હરાવી શકે એવું પણ કોઈ હોય હે ને તો માસ્ટર કા માસ્ટર એના જેવું એમ તમે ઘરે કઈ કઈ રમત રમો છો અચ્છા તમે કહો છો તમે કઈ કઈ રમો રમો છો ઘરમાં બેસીને તો કયું રમાય જેમ કે કેરમ છે કે પછી ચેસ છે સાપસીડી છે હે ને મોબાઈલ ગેમ્સ ઓફકોર્સ નહીં રમતા મોબાઈલ ગેમ્સ આજથી તમે નિશ્ચય કરજો કે થોડી ઓછી ઓછી રમશો અને રમશો જ નહીં આમ તો હે એની બદલે જે છે આવી બધી ગેમ રમો ઘરમાં તો બી બહુ સારું તો આવી બધી ગેમ તમે કદાચ રમતા હશો તમને સૌથી વધુ કઈ રમત ગમે છે શા માટે મેં તમને આની પહેલા પણ કીધું કે તમે કોમેન્ટ બોક્સમાં જો હજી સુધી ના લખ્યું હોય તો પ્લીઝ તમારી ફેવરેટ ગેમ કહો કહેજો કે તમને સૌથી વધુ કયું ગમે શું કામ એને હે તો મને તો બેડમિન્ટન બહુ ગમે કારણ કે એમાં કેવાય ને કે એમાં બી એકદમ એકાગ્રતા બહુ જોઈએ આમ તરત ને તરત અને ચપળતા બી જોઈએ આમ તરત મુવમેન્ટ કરવા માટે એટલે મને ગમે તમને કઈ ગમે તમારી કહેવાનું છે ઓકે તમે કોઈ નવી રમત બનાવી છે કઈ કહો જોઈએ કઈ રમત એમ તમે બનાવી હોય તો ઘણી બધી એવી રમતો હોય કે જે આપણે પોર્ટિક્યુલર આપણે બનાવી હોય તો અમે લોકો શું કરતા ખબર છે અમ જે તમારી બુક ના હોય બુક જેમ કે તમારી પાસે ગુજરાતી ટેક્સ બુક છે ને ગેસ તો એ ગુજરાતી ટેક્સ્ટ બુક ને આમ એમ એમ કહીએ કે આમ પાના ફેરવવાના પછી એક પાનું આવે ને એ એની અંદર પછી જે પહેલો શબ્દ હોય ને એ વાંચવાનો એમ એવી રીતે અમે એ પ્રકારની ગેમ રમતા હતા એમ અથવા તો પછી અ જે છે એ આપણે કહીએ કે ઈ શબ્દ ઉપરથી બીજા એવા શબ્દો બનાવો રાઇનિંગ વર્ડ કેવાય ને એવી રીતે જેમ કે હોય ગિલ્લી દંડો તો એવી રીતે તમારે બનાવવાના એમ ગિલ્લી છે તો ખિલ્લી છે ને ફિલ્લી છે ને મિલ્લી છે ને હેને તો એવા શબ્દો બનાવવાના અમે એવી ગેમ રમતા તમે બી કઈ બનાવેલી હોય ઇન્વેન્શન કરેલું હોય તો તમારે કહેવાનું અચ્છા તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું કે એમ ઓફકોર્સ મને તો રમત રમવાનું જ ગમે હે ને કયું ગમે રમત રમવાનું જ ગમે છે અને અ કારણ કે રમત રમીએ તો મજા પડે આપણે ફિઝિકલી ફિટ થઈએ મેન્ટલી આપણે ફ્રેશ થઈ જઈએ હે ને પછી મેદાનમાં રમાતી કઈ કઈ રમતો તમે જોઈ છે કઈ કઈ એવી રમતો છે કે તમે જોઈ હોય જેમ કે અ મેં તો ઘણી બધી જોઈ જેમ કે ટીવીમાં આપણે જોતા હોય ને જેમ કે ક્રિકેટ છે ને ફૂટબોલ છે ને ટેનિસ છે ને એવી ઘણી બધી રમતો જે છે આપણે જોઈ હોય ઘરમાં રમાતી કઈ કઈ રમતો જોઈએ છે ઘરમાં રમાતી તો ઘણી બધી રમતો જોઈએ છે જેમ કે સાપ સીડી છે ચેસ છે વેપાર હે ને અથવા તો ઓલું મોનોપોલી ને પછી ને ઘણી બધી એવી રમતો છે તમારે કહેવાનું છે તો આઈ હોપ કે તમને અહીંયા મજા પડી હશે સમજાઈ ગયો હશે આ પાર્ટ અને આપણે આનું હવે પછીની વાતો જે છે એ ભાગ બે ની અંદર કરશું પાર્ટ 2 ની અંદર કરશું તો ત્યાં સુધી આવજો